नमस्कार मित्रों, स्वागत है अपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आजना वीडियो में अपने मरण दाखलो कई रीते मेळवी शकाय तेना विषे माहिती मेळवीशुं। ते पहेला जो अपनी आ चेनल पर नवा होय अने चेनल ने हजी सुधी सब्सक्राइब न करी होय तो चेनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी अपनी चेनल पर ज्यारे पण नवी माहिती मूकवामां आवे त्यारे तेना विडियो नो नोटिफिकेशन तमारा मोबाइल पर मळी जाय। तो चलो शुरू करी आज नो अपनो आ टॉपिक। शुं तमे जमीन मिलकत धरावो छो तो जाणी लो आ माहिती, केम के आ माहिती बहु उपयोगी थनार छे। आम तो आप सौ जाणता ज हशो के मरणनो दाखलो कई रीते मेळवी शकाय। જેમ કે મરણનો દાખલો આપણે કોઈ પણ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો તલાટી કમ મંત્રીશ્રી પાસેથી મેળવી શકાય છે, અને શહેરી વિસ્તારમાં એટલે કે નગરપાલિકા વિસ્તારમાં હોય તો નગરપાલિકા કચેરીમાંથી આ દાખલો મેળવી શકાય છે। પરંતુ આપણે અહીં થોડીક અલગ વાત કરીશું, કારણ કે મરણનો દાખલો તો મળી જાય છે, પણ ધારી લ્યો કે તમે મરણનું રજીસ્ટ્રેશન જ કરાવેલ નથી, તો એટલે કે મરણની નોંધણી કરાવેલ ન હોય અને તેમ છતાં પણ મરણનો દાખલો મેળવવો હોય તો શું કરવું? કેમ કે વારસાઈ માટે ફરજિયાત જરૂર પડે છે, અને તમે મરણનો દાખલો કઢાવવા જાવશો ત્યારે તલાટી સાહેબ દાખલો આપવાની ના પડે તો તમારે શું કરવું તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં જોઈશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી અને મરણનો દાખલો કઈ રીતે મેળવી શકાય તેના વિશે સંપૂર્ણ ખ્યાલ તમને આવી જાય। તો ચાલો આપણે હવે વિગતવાર આગળ માહિતી જોતા જઈએ। તો મિત્રો, મરણનો દાખલો કઈ રીતે મળશે તે અન્વયે આપણે જોઈએ કે જ્યારે કોઈ વ્યક્તિનું અવસાન થાય છે ત્યાર પછી તેના મરણની નોંધણી ક્યાંય કરાવેલ ન હોય તો મરણનો દાખલો કઢાવવા માટે આ પ્રક્રિયા અનુસરવાની રહેશે। એટલે કે આ પ્રક્રિયા તમે કરશો એટલે તમને મરણનો દાખલો મળી જશે। તમારે જ્યારે વારસાઈ કરાવવી હોય, બેંકમાં જમા રકમ ઉપાડવી હોય કે અન્ય કોઈ કારણોસર મરણના દાખલાની જરૂર પડે અને તમે તલાટી કમ મંત્રી સાહેબ પાસે જાઓ છો અને તલાટી સાહેબ રેકર્ડ જોઈને એવું કહે કે અહીં મરણ રજિસ્ટરમાં નોંધણી થયેલ નથી તેથી હું દાખલો આપી શકું નહીં, તો હવે તમે ત્યારે શું કરીશો તે ખાસ જાણવા જેવું છે। તો તેવા સમયે આપણે જે અત્યારે જોઈએ છીએ તે પ્રક્રિયા કરવાની રહેશે, અને તે પ્રક્રિયા તમે કરશો એટલે તમે મરણનો દાખલો મેળવી શકશો। તો ચાલો હવે આપણે તે માટેની પ્રક્રિયા જોતા જઈએ। તો આપણે જે જન્મ મરણ નોંધણી અધિનિયમ છે તે મુજબ જો મરણ થયાના એક વર્ષની અંદર તે નોંધાવવામાં આવેલ ન હોય તો તે મરણના ખરાપણાની ખાતરી કર્યા પછી જે સિવિલ કોર્ટના પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટ હોય તેઓના હુકમ ઉપરથી તથા જે કંઈ નિયત થયેલી ફી હોય તે ભર્યા પછી નોંધણી કરવાની જોગવાઈ છે। પણ આજે પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટ માટે નોંધણી હુકમ લેવા માટે જે લોકો છે તેઓને જિલ્લા કક્ષા સુધી જવું પડતું હતું, જેને ધ્યાને લઈ અને ગુજરાત સરકારના ગૃહ વિભાગના જે તારીખ 22/7/2016 રોજ એક જાહેરનામું બહાર પાડવામાં આવેલ અને તેમાં સુધારો કરી અને જન્મ મરણ નોંધણી અધિનિયમ 1969ની કલમ 13ની પેટા કલમ 3થી જે પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટને સોંપાયેલી સત્તા હતી તે સત્તા છે તે નાયબ કલેક્ટર શ્રી એટલે કે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, જેને પ્રાંત અધિકારી પણ કહેવામાં આવે છે, તેઓને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે આ સત્તાનો ઉપયોગ કરી શકશે તેવી જોગવાઈ કરવામાં આવેલ છે। એટલે કે જે દાખલાના હુકમ માટે આપણે અગાઉ પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટ પાસે હુકમ કરાવવો પડતો હતો તે હુકમ તારીખ 22/7/2016 જાહેરનામા પછી નાયબ કલેક્ટર શ્રી પાસે એટલે કે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ પાસેથી તે અરજી કરી અને નોંધણી માટેનો હુકમ કરાવી શકાય છે। અને ઘણી જગ્યાએ તો જે મામલતદારશ્રીઓ છે તેઓને પણ જે પ્રાંત અધિકારીશ્રીઓ તરફથી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકેની આ સત્તા સોંપવામાં આવેલી છે। તો હવે આપણે જોઈએ કે આ નોંધણી માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે। તો આ નોંધણી માટે છે તે તમારે સૌ પ્રથમ એક સાદા કાગળમાં અરજી કરવી જોઈશે અને તે અરજી ઉપર 5 રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ લગાવવી જોઈશે। જે અરજીનો નમૂનો છે તે ટૂંક સમયમાં આપણી વેબસાઇટ પર મૂકી અને તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવા માટે પ્રયત્ન કરીશું, જેથી કરી અને જો તમે કોઈ મિત્રો અરજીનો નમૂનો મેળવવા માગતા હોય તો આસાનીથી તે નમૂનો મળી જાય। તે ઉપરાંત આગળ જોઈએ તો મરણનો અપ્રાપ્ય દાખલો
એટલે કે જેનું મરણ નોંધાવવાનું હોય તેઓનું મરણ જે તે ગામના મરણ રજિસ્ટરે નોંધાયેલ નથી તેવો આપણે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો તે નમૂનાનો મરણનો અપ્રાપ્ય દાખલો છે તે તમારે તલાટી કમ મંત્રીશ્રી પાસેથી મેળવી લેવાનો રહેશે અને તે આ અરજી સાથે રજૂ કરવાનો રહેશે. તે ઉપરાંત આગળ જોઈએ તો અરજદાર હોય તેઓએ 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર જે મૃત્યુ પામનાર છે તેઓની જે મરણ તારીખ અંગેનું એક સોગંદનામું કરવાનું રહેશે. તો તે સોગંદનામાની લિંક પણ આપણે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવા માટે પૂરતો પ્રયત્ન કરીશું. એટલે આપણે જે સોગંદનામાનો નમૂનો આપણને મળી જશે એટલે વર્ડની ફાઇલમાં ટાઈપ કરી અને આપ સૌને તે નમૂનો પૂરો પાડવા માટે પ્રયત્ન કરીશું. ત્યારબાદ આગળ જોઈએ તો અરજદારના ઓળખના પુરાવા, ત્યાર પછી જેમના મરણની નોંધણી કરાવવાની હોય તેમના વારસદારોના પુરાવાઓ પણ રજૂ કરવાના રહેશે. અને ઘણી જગ્યાએ છે તે મરણની તારીખના દિવસે જેમની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોય તેવા બે વ્યક્તિઓને મરણના સાક્ષી તરીકે ₹50 સ્ટેમ્પ ઉપર સોગંદનામું કરવાનું પણ કહેવામાં આવે છે. તો જો તમારી પાસે આ પ્રમાણેનું સોગંદનામું માંગવામાં આવે તો જેઓ ગુજરી ગયા ત્યારે 18 વર્ષની ઉંમર ધરાવતા હોય તેવા બે મરણના સાક્ષીનું સોગંદનામું કરાવી અને રજૂ કરવાનું રહેશે. અને જો ન માગે તો આની કાંઈ જરૂર નથી. તો આ એક ઓપ્શનલ છે, ઘણી જગ્યાએ માગવામાં આવે છે, ઘણી જગ્યાએ માગવામાં આવતું નથી. ત્યાર પછી આગળ જોઈએ કે જેમનું મરણ નોંધાવવાનું હોય તે અંગેનો જો કોઈ અન્ય પુરાવો હોય તો તે પુરાવા રજૂ કરવાના રહેશે. અને તમે જે અરજી કરશો ત્યાર પછી એક નોટિસ છે તે તમને અરજદાર તરીકે તમને મોકલવામાં આવશે અને તે નોટિસ છે તે તમારે પોતાના ખર્ચે દૈનિક ન્યૂઝપેપરમાં આપવાની રહેશે. તો નોટિસનો નમૂનો પણ તમે અહીંયા જોઈ શકો છો કે આપણે જે દૈનિક ન્યૂઝપેપરમાં આવેલ નોટિસનો આ નમૂનો છે જેનો આપણે ફોટો પાડી અને નમૂના રૂપ તમને બતાવવા માટે રાખેલ છે. તો આ પ્રમાણેની જે એક નોટિસ આવશે તે ન્યૂઝપેપરમાં છપાવવાની રહેશે અને તે ન્યૂઝપેપરની નકલ છે તે તમારે જે તે પ્રાંત કચેરી કે મામલતદાર કચેરી જ્યાં તમારી અરજી સબમિટ કરાવેલ હોય ત્યાં રજૂ કરવી પડશે. અને ત્યાં ન્યૂઝપેપરમાં નોટિસ આપ્યા બાદ 30 દિવસની અંદર જો કોઈ વાંધો આવે તો તે અન્વયે વાંધો સાંભળી અને રૂબરૂ સુનાવણી માટે તમને બોલાવવામાં આવશે. અને યોગ્ય જણાશે તો તમારા જે મરણની નોંધણી માટેનો હુકમ કરી દેવામાં આવશે અને આ હુકમના આધારે જે તે જન્મ મરણ નોંધણી અધિકારી પાસે જઈ અને તેઓના મરણની નોંધણી કરાવી શકો છો અને ત્યાર પછી તમને જે મરણનો દાખલો છે તે આપી દેવામાં આવે છે. તો આ પ્રમાણે સંપૂર્ણ પ્રોસેસ કરવાની હોય છે. તો આ પ્રોસેસ અન્વયે જો તમને કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો જેથી કરી અને આપને જવાબ આપવા માટે પૂરતો પ્રયત્ન કરીશું. અને શક્ય હોય ત્યાં સુધી આ જે નમૂનાઓ છે તે તમામ નમૂનાઓ આપણે આપણી વેબસાઇટ પર એક આર્ટિકલ લખી અને તેમાં લિંક મૂકવા પૂરતો પ્રયત્ન કરીશું જેથી કરી અને આપ સૌને કોઈ તકલીફ ન પડે. તો મિત્રો, મરણનો દાખલો મેળવવા માટેના આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.